नमस्ते विद्यार्थी मित्रों, आज आपनो विषय छे गणित। गणित में आपणे नवमो प्रकरण छे एमां मारो मजानो दिवस ए विषय उपर आपणे चर्चा करी हती। मारो मजानो दिवस एटले शुं आवे छे? रविवार एटले के वारना नाम। तो आ प्रकरण नवमां आपणे वारना नाम छे तेमज विक्रम संवत प्रमाणेना नाम छे एटले के गुजराती वर्ष अने अंग्रेजी ईस्वीसन प्रमाण एटले के अंग्रेजी वर्षना नामोनी आपणे समजूती मेळवी हती। हवे अहींया आपणी जे तमने विडियो आपेलो छे एमां तमे जोशो तो एक कोठो देखाशे, देखाय छे ने बधाने? हाँ, तो आ कोठामां तमने मास छे, ऋतुओ छे अने शुं असर थाय छे एनी समजूती छे। दाखला तरीके आपणे ત્રણ ઋતુઓ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસો। તો શિયાળામાં ક્યા ક્યા મહિના આવે છે અને શું અસર થાય છે? દાખલા તરીકે શિયાળો છે તો શિયાળામાં ક્યા ચાર મહિના આવે? તો કે કારતક, માગસર, પોષ અને મહા। અને શું શું અસર થાય છે? એની ઠંડી પડે છે। પછી આવે શિયાળા બાદ ઉનાળો। તો ઉનાળામાં શું આવે છે? તો કે ક્યા માસ આવે છે? ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠ। તો ઉનાળામાં શું અસર થાય? ગરમી પડે। પછી આવે છે ચોમાસું। તો ચોમાસામાં આપણે ક્યા મહિના આવશે? અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો। તો ચોમાસાની આ મહિનાની શું અસર થાય છે? તો કે ચોમાસામાં વરસાદ પડે છે। ચાલો, આ આપણને સમજાઈ ગયું હશે। હવે પછીનો પ્રશ્ન નંબર 6 છે, વિક્રમ સંવત એટલે કે ગુજરાતી વર્ષ પ્રમાણે મહિનાના નામ ક્રમમાં લખો, જે આ મુજબ છે: કારતક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 7, ઈસવીસન પ્રમાણે વર્ષ પ્રમાણે મહિનાના નામ ક્રમમાં લખો, એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોમ્બર, નવેમ્બર અને ડિસેમ્બર। ચાલો, હવે આપણે અહીંયા ગુજરાતી માસ અને અંગ્રેજી માસના પરિચય મેળવી લીધો છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 8 છે, નીચેના પ્રશ્નોના જવાબ લખો। હવે એમાં પ્રશ્ન નંબર 1, એક વર્ષના કેટલા મહિના, એક વર્ષના મહિના કેટલા છે? 12। તો જવાબ આવશે 12। પછીનો પ્રશ્ન નંબર 2 છે, વિક્રમ સંવત પ્રમાણે વર્ષનો 8મો મહિનો કયો છે? ચાલો, વર્ષનો 8મો મહિનો કયો છે? તો કે જેઠ મહિનો છે। પછીનો પ્રશ્ન નંબર છે 3, ફાગણ મહિનાની તરત પછીનો મહિનો કયો છે? ફાગણ મહિના પછી ફાગણ અને ચૈત્ર। પછીનો પ્રશ્ન નંબર 4 છે, વૈશાખ મહિનાની તરત પહેલાંનો મહિનો, તો વૈશાખની પહેલાં કયો મહિનો આવશે? આપણે બોલશું ને કારતક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ। તો વૈશાખ પહેલાં કયો આવ્યો? ચૈત્ર આવ્યો। ઠીક છે, ચાલો, ચાલો પ્રશ્ન નંબર 5 છે। પ્રશ્ન નંબર 5માં તમે જોશો, પ્રશ્ન નંબર 5માં શું કહે છે? વિક્રમ સંવત પ્રમાણે વર્ષમાં ભાદરવો મહિનો મહિનાનો ક્રમ કયો છે? ભાદરવા મહિનાનો ક્રમ કયો છે? તો કે 11મો। પછી છે, ઈસવીસન પ્રમાણે વર્ષનો 11મો મહિનો કયો છે? ઈસવીસન પ્રમાણે વર્ષનો 11મો મહિનો નવેમ્બર। પછી 7મો પ્રશ્ન છે, ઓક્ટોમ્બર મહિનાની તરત પહેલાંનો મહિનો કયો છે? ઓક્ટોમ્બર પહેલાં કયો આવશે? સપ્ટેમ્બર। પ્રશ્ન નંબર 8 છે, મે મહિનાની તરત પછીનો મહિનો કયો છે? મે પછી શું આવશે? જૂન। તો એનો જવાબ છે જૂન। પછી પ્રશ્ન નંબર 9 છે, ઈસવીસન પ્રમાણે વર્ષમાં જુલાઈ મહિનાનો ક્રમ કયો છે? તો કે 7મો। પ્રશ્ન નંબર 9 છે, ઈસવીસન પ્રમાણે વર્ષમાં જુલાઈ મહિનાનો ક્રમ કયો છે? 7મો। પ્રશ્ન નંબર 10, ઈસવીસન પ્રમાણે વર્ષનો છેલ્લો મહિનો કયો છે? ચાલો, વર્ષનો છેલ્લો મહિનો કયો છે? ડિસેમ્બર, ડિસેમ્બર છે। હમણાં તમે બધાએ જોયું ને, આપણે હમણાં જ ડિસેમ્બર મહિનો ચાલ્યો ગયો અને એક વર્ષ 2021 પૂરું થઈ ગયું અને આવ્યું છે 2022। તો આખા 12 મહિનાના જે છેલ્લું વર્ષ છે, એક વર્ષ છે, એક વર્ષનો છેલ્લો મહિનો કયો છે? ડિસેમ્બર। ચાલો, હવે ત્યારબાદનો પ્રશ્ન નંબર 8 છે, આગળ અને પાછળના મહિનાના નામ લખો। તો આગળ અને પાછળના મહિનાના નામ
जेम के श्रावण महीनो छे, श्रावण मास छे, तो श्रावण महीनानी आगळ शुं आवे अने पाछळ क्यो महीनो आवे? तो श्रावण मासनी आगळ शुं आवशे? अषाढ, श्रावण अने ભાદરવો। पछी छे फागण, बीजू छे फागण, तो फागण महीनानी आगळ क्यो महीनो आवशे? तो के महा, अने पाछळ क्यो महीनो आवशे? चैत्र। पछी ભાદરવો महीनो छे, ભાદરવાની આગળ શ્રાવણ માસ, ભાદરવાની પાછળનો મહિનો આસો। ત્યારબાદ છે ચોથું ચૈત્ર, તો ચૈત્રની આગળનો માસ ફાગણ અને પાછળનો માસ વૈશાખ। પાંચ છે પોષ, તો પોષની આગળનો માસ માગસર અને પાછળનો માસ મહા। તેમજ છે છઠ્ઠું જૂન, તો જૂનની આગળનો માસ મે અને પાછળનો માસ જુલાઈ। ત્યારબાદ સાતમું છે ફેબ્રુઆરી, તો ફેબ્રુઆરીની આગળ, એટલે ફેબ્રુઆરી એટલે કયો માસ થઈ ગયો? અંગ્રેજી માસ થઈ ગયો। તો અંગ્રેજી માસ પ્રમાણે ફેબ્રુઆરી પહેલાં શું આવશે? જાન્યુઆરી, અને પછીનો માસ છે માર્ચ। પછી છે આઠમો એપ્રિલ, તો એપ્રિલની આગળ કયો મહિનો આવશે? માર્ચ, અને પાછળ મે। ત્યારબાદ નવમો છે સપ્ટેમ્બર, તો સપ્ટેમ્બરની આગળનો માસ કયો છે? ઓગસ્ટ, સપ્ટેમ્બર, અને છેલ્લે છે ઓક્ટોબર। ત્યારબાદ છે માર્ચ, તો માર્ચની આગળ શું આવશે? ફેબ્રુઆરી, અને ફેબ્રુઆરીની પાછળનો જે મહિનો છે એ એપ્રિલ। તો ચાલો, આપણે આ પ્રશ્નોના જવાબ પણ થઈ ગયા। હવે પછીનો પ્રશ્ન નંબર છે, જેમાં નીચેના પ્રશ્નોના જવાબ લખો। એમાં પહેલું છે, પહેલો પ્રશ્ન છે, કઈ ઋતુમાં ઠંડી પડે? તો આપણે આગળ કોઠામાં જોયું, કઈ ઋતુમાં ઠંડી પડે? શિયાળામાં। અત્યારની ઋતુ કઈ છે? શિયાળો। તો ઠંડી પડે છે ને, બધાએ સ્વેટર પહેરવા પડે છે ને, તો શિયાળો છે। તો કઈ ઋતુમાં ઠંડી પડે? તો કે શિયાળામાં। પછીનો પ્રશ્ન નંબર બે છે, શિયાળામાં ક્યાં ક્યાં ગુજરાતી માસ આવે? તો કે કારતક, માગસર અને પોષ। પછીનો પ્રશ્ન નંબર ત્રણ છે, કઈ ઋતુમાં ગરમી પડે? ચાલો, કઈ ઋતુમાં ગરમી પડે? તો કે ઉનાળામાં। હવે ઉનાળામાં ચાર માસ ક્યાં આવે? ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠ। પછી પ્રશ્ન નંબર પાંચ છે, વરસાદ કઈ ઋતુમાં પડે? ચાલો, વરસાદ કઈ ઋતુમાં પડે? ચોમાસું। અને ચોમાસાનો છેલ્લો પ્રશ્ન છે કે ચોમાસામાં ક્યાં ક્યાં ચાર માસ આવે છે? ચાલો, ચોમાસામાં ક્યાં ચાર માસ આવે છે? અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો। અહીંયા તમને ખ્યાલ આવી ગયો કે આપણું પ્રકરણ છે અહીંયા પૂરું થાય છે, અને આ વિડીયોમાં તમને ખ્યાલ આવી જશે કે માસના ગુજરાતી સંવત પ્રમાણે અને અંગ્રેજી મહિનાના ઈસવીસન પ્રમાણેના જે નામો છે એની સમજૂતી મેળવી અને એના આધારે પ્રશ્નોના જવાબ છે એની પણ આપણે સમજૂતી મેળવી। ચાલો, તો તમે આગળ સ્વાધ્યાય પોથી છે એ તમારે આવી જ રીતે લખવાની રહેશે।